ચાલતા ચાલતા જંગલમાં થાકી પણ ગયો છું, ભૂખ પણ બહુ લાગી છે, તો આજ વડલા નીચે ગોળ બેઠો, લઈ દેને હાથ કરું, જોઈની પાસે કઈ ખાવાનું હોય તો મને આપે. ગોળ ભાઈ, હે ગોળ ભાઈ, આજ તમે વડલા નીચે બેઠા બેઠા શું કરી રહ્યા છો?
અત્યારે બપોર નો ટાઈમ છે, શું કરતા હોય ભાઈ? ખાવાનું હાલતું હતું, ખાઈ લીધું. અરે ગોડ ભાઈ, મને પણ ભૂખ લાગી છે, માટે મને જમવાનું આપો. થોડાક મોડા પડ્યા. કેમ ગોડ ભાઈ, હતું તો ખાઈ ગયો. અરે નહીં ગોડ ભાઈ, જો તમારી પાસે કઈક ઢાઢો ટુકડો હોય તો ખાવાનું આપો. હું બહુ દૂર થી આવું છું, થાકી પણ ગયો છું, ભૂખ પણ બહુ લાગી છે, માટે જમવાનું આપો. એટલે ભાઈ ખાવાનું તો હતું, પણ હમણાં ખાઈ ગયું બરાબર. અને તમે ક્યાંથી આવો એમ કીધું? અરે ગોળ ભાઈ, 365 ગાંવ થી આવી રહ્યો છું, માટે જંગલમાં ભૂખ પણ બહુ લાગી છે. તમારા કામડીના છેડે જોવો તો ખરા, કઈક ટાઢો ટુકડો હોય તો ખાવાનું આપો. ગોળ ભાઈ, ખાવાનું તો હતું, પણ આ ઘડીએ શું ખાઈ ગયો? ટાઢો ટુકડો હવે કઈ છે નહીં એવું આપણી પાસે. અરે ગોળ ભાઈ, આજે હિંમત ના હારો, જોવો તમારા કામડીના છેડે ટાઢો ટુકડો હશે. ગોળ ભાઈ, આજ ખાધું તો પેટ ભરીને. ગોળ ભાઈ, હવે મને થોડીક દૂધ પીવાની ઈચ્છા થઈ છે. દૂધ પીવાની ઈચ્છા થઈ છે? હા ગોળ ભાઈ. એલા ભાઈ, એ અહીંયા દૂધ ન હોય, દૂધ હોય? અરે ગોળ ભાઈ, આજે તમારા બકરા મને દેખાય છે. જો તમે આજ ઘેટા બકરા ચારતા હોય હા, તો મારે એનું દૂધ પીવું છે. ગોળ ભાઈ, એલા ભાઈ, આ 100-100 મહિનાના પાઠડિયા બકરા જો, દૂધે નહીં મારા વાલા. અરે નહીં ગોળ ભાઈ, પાઠડિયા બકરા તો હું જોઈ રહ્યો છું ગોળ ભાઈ, તો પછી? પણ ગોળ ભાઈ, સામેની બકરી દેખાય, તેના જમણા આંચળમાં મને દૂધ દેખાઈ રહ્યું છે, માટે ભગવાન ઉપર ભરોસો રાખીને જાવ અને મને દૂધ લઈ આવી દો. એને દૂધ દેખાય, મને મોતી આવી ગયો છે, નકર મને નો દેખાય દૂધ? એ 100-100 મહિનાના પાઠડિયા નો દૂધીએ? અરે નહીં ગોળ ભાઈ, ભગવાન ઉપર ભરોસો રાખીને જાવ તો ખરા, જરૂર દૂધ નીકળશે. એમ? હા. નહીં નીકળે તો? ઓ ગોળ ભાઈ, પછી હું અહીંયા ઊભો છું. પછી ઊભો છે કે લેવું? જાવ ગોળ ભાઈ, નીકળશે. સામેની બકરી દેખાય, એનો જમણો આચર દોજો. જાવ ભલે, પછી શું થાય? એ પાટડિયા દોવા લોવડી અરે, પાટડિયા દોવા ને આલો રે. ગોળ ભાઈ, બોલો બોલો. મેં તો બકરીનું દૂધ ખૂબ પીધું. હા, પણ થોડુંક તમે પીવો. ના, મારે નથી પીવું. કેમ ગોળ ભાઈ, અમુક અમુક ડોસી ડોહા વાતો કરતા હોય, 52 ખાઈ પી તેની વાહે વાહે લા જાય. અરે નહીં ગોળ ભાઈ, તમે જોવો તો ખરા, અમ કઈ થઈ છે નહીં ને? નહીં ગોળ ભાઈ, ભગવાન ઉપર ભરોસો રાખીને પી જાવ. ભગવાન ઉપર તો શું, શેરે પી જાય તો બહુ મીઠું. હો, 20 વર્ષથી બકરા સારું ભાઈ, પેલી વાર દૂધ ભાઈ રૂપાય ઉભર્યું, હજી થોડુંક પી લો. ગોળ ભાઈ, દૂધ પીધું? દૂધ પીધું, પેટ ભરી નો ભાઈ. પણ ગોળ ભાઈ, હવે મારે થોડુંક પાણી પીવું છે. પાણી પીવું છે? હા ગોળ ભાઈ. એમ નહી, તમને ભૂખ આવી આવીને લાગે, દૂધ પીવો નહીં ચાયા થાય, પાણી આવી પીવું છે, તમને બધું આડું કઈ આવ્યું જ નહીં? નહીં ગોળ ભાઈ,
મને આવી થોડીક તરસ લાગી છે, હા તો મને થોડુંક પાણી પાઈ દો એટલે હું મારા રસ્તે રવાના થાઉં. અરે સાધુ મહાત્મા, હા ગોડભાઈ, અમારે આ તો 7-8 વર્ષનો દુકાળ છે, પીવા પાણી મળતું નથી ને, આપણે પાણી ક્યાંથી લઈ આપું? અરે નહીં ગોડભાઈ, સામેનું તળાવ દેખાય, ત્યાં બગલા ઉડી રહ્યા છે, જાવ ભગવાન ઉપર ભરોસો રાખીને પાણી ભરવા જાવ, જરૂર તળાવમાં પાણી હશે ગોળભાઈ. એ ડોહા એના હોના થવાર બકરા આયકા, એક ટીપું પાણી નથી. અરે ગોળભાઈ, ઓ તમે સવારે ત્યાંથી નીકળ્યાતા, હા પણ હવે જાવ, તળાવ છલોછલ ભરેલું છે, માટે જાવ મારા હાટું પાણી લઈ આવો, જાવ. એ પાણી લા ભરવા આયલા હરદી વાટી, પાણી લા ભરવા ને આયલા રે, તમારું નામ શું છે ગોળભાઈ? મારું નામ હરજી. હરજી તો મારું નામ હરજી ભાઠી છે, પણ આખું ગામ મને હરિયો કઈ બોલાવે. વાહ હરજી ભાઠી, આજ ખાધું પેટ ભરીને, દૂધ પણ પીધું, પાણી પણ પીધું, પણ ગોળભાઈ ચાલો તો હવે હું મારા રસ્તે રવાના થાઉં. ઉભારી 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 કેમ હરજી? ઉભા તો રહ્યો, પણ બોલો હરજી, મારે જવું પડશે, પાકું કરવું પડશે. શું હરજી? કે તમે ચમત્કારી બાબાજી છો, પછી સાધુ છો? અરે નહીં હરજી, ઓ હું તો એક રખડતો ભટકતો બાવો છું હરજી, માટે આજ હેમાણે હાટ ગરવા જઈ રહ્યો છું, માટે મને મારા રસ્તે જવાની રજા આપી દે. અરે નહીં સાધુ મહાત્મા, આપ જો દેખાવ છો એ છો નહીં, અને જે છો એ તમે દેખાતા નથી, માટે જે હોય તે સત્ય કહો, તમે કોણ છો? અરે હરજી, ઓ તું ક્યારે દ્વારકા ગયો છો ખરા? અરે મારા વાલા, દ્વારકા જાઉં જાઉં કેદું ન કરું છું, પણ આ પાઠાડિયામાંથી નવરો થાવ તો જાવ ને. ભલે હરજી, ઓ તો એ દ્વારકા વાળાના દર્શન તારે કરવા છે? દર્શન તો કરવા છે ને, કેને ન કરવા હોય? કદાચ દ્વારકા વાળો તારી સામે ઉભો હોય, હા તો ઓળખી જા ખરા. એમ તો કેવી રીતે ઓળખાય? નહીં હરજી, એવી રીતે ન ઓળખાય ને, કઈ કામ વ્યવસ્થિત હોય તો બરાબર છે. હે હરજી, ઓ તો હરજી, આજ તારે દ્વારકા વાળાના દર્શન કરવા છે હરજી? હા દર્શન તો કરવા જોઈએ ને. તો હરજી, એ દ્વારકા નો નાથ કૃષ્ણ કનૈયો એ જ હું પોતે હરજી. અરે પ્રભુ મને ક્ષમા કરો, પ્રભુ આપને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો મારા નાથ. એ આજે અટલ રે ગુનો રે, પ્રભુ મારો માફ રે કરો. અવતાર ધારણ કરવાના છે, તો તારી મનની ઈચ્છા હોય તો કે હરજી. વાહ પ્રભુ વાહ, તમારી લીલાય કોઈ પ્રભુ બહાર છે મારા નાથ, આજે તો સોનાની અંદર સુગંધ ભરી જતી હોય,
દ્વારકા નો નાથ કાર્યો ઠાકર પોકણ ઘટના રાજા અજમલ અવતાર ધારણ કરવા જાય છે. વાહ પ્રભુ વાહ, અરે પ્રભુ. પોકણ ગઢ જાતા જાતા આ ભક્ત હરજી ની ઝુંપડી પણ પાવન કરતા હતા. અમારા નાથ, અરે નહીં હરજી, ફરી ક્યારેક આવીશ, અત્યારે મને જવાની રજા આપો હરજી. નહીં પ્રભુ, ફરી વાર તમે ક્યારે મળશો નહીં, ક્યારે આવશો નહીં. મારા નાથ, જો આવું હોય તો આજને આજે જ આવો પ્રભુ. અરે હરજી, તો ક્યારે ઝુંપડી પાવન કરવા શિયાળામાં આવું હરજી? અરે ના મારા નાથ, શિયાળામાં તમારે ઢૂંઢલ પાટલ ઝુંપડી હોય તમને ઠંડી લાગે પ્રભુ. અરે હરજી, તો ક્યારે ઉનાળામાં આવું? અરે ના મારા નાથ, ઉનાળામાં તો ભયંકર તાપ હોય પ્રભુ, આપને તાપ લાગે મારા નાથ. અરે હરજી, તો ક્યારે ચોમાસામાં આવું? નહીં પ્રભુ, ચોમાસામાં તો વરસાદ માથે વરસતો હોય અને નીચે ગારો હોય પ્રભુ. બાકી જો આવું હોય ને મારા નાથ, હા હરજી, તો આજને આજે જ આવો પ્રભુ. અરે હરજી, આજે તો મારે અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે, માટે તમારી કઈ મનની ઈચ્છા હોય તો કહી દો હરજી. અરે પ્રભુ, જો ઈચ્છાની વાત કરતા હોય તો પોકરણ ગઢ ની અંદર જયારે જન્મ ધારણ કરો ને મારા નાથ, હા હરજી, ત્યારે પેલી આરતી હરજી નાથે ઉતરે એવું વચન આપો પ્રભુ. અરે હરજી, જયારે હું પોકણ ગઢમાં અવતાર ધારણ કરું ત્યારે જન્મ વખત ની પેલી આરતી તારા હાથે ઉતરશે. એટલું જ નહીં હરજી, પણ સમાધિ વખત ની છેલ્લી આરતી પણ તારા હાથે ઉતરશે. જા, મારા જમણા હાથનું તને વચન છે. અરે પ્રભુ, આપનું વચન કદાપી નિષ્ઠિય પણ જાશે મારા નાથ? નહીં હરજી. હા પ્રભુ, કારણ કે મેં સાંભળ્યું છે પોકરણ ગઢ બહુ મોટું રજવાડું છે, કદાચ ને જો ગરીબ માણસ ને આવવા નહીં દે ને પ્રભુ, તો આપનું વચન નિષ્ઠિય પણ જાશે મારા નાથ. અરે નહીં હરજી, માથે કઈક આપવું હોય તો નિશાની પણ આપશો પ્રભુ. અરે હરજી, આજ હું તને નિશાની આપું છું કે પોકણ ગઢ ના મહેલ ની અંદર કુમકુમ ની પગલી પડે, ઉકળતા દૂધ ની ડેગું ઉતરે ત્યારે માનજી કૃષ્ણ કનૈયા અવતાર ધારણ કર્યો છે. આ નિશાની જઈને પોકણ ગઢ ના રાજા અજમલ ને આપી દેજે. જા, તને પોકણ ગઢ ની અંદર કોઈ નહીં રોકી શકે. ભલે પ્રભુ, બોલીએ દ્વારકાધીશની જય. અને પ્રભુ મને મળ્યા હતા અને એવું કીધું કે પોકરણ ગઢ રાજા અજમલ ને અવતાર ધારણ કરવા જેવો છું, માટે પેલી આરતી મારા હાથે ઉતરે એવું મને વચન આપ્યું છે. અરે હરજી ભાટી, આવો મેઘ બહુ તડકો હશે અને ઘાટા ઝાડની છાંયે તું બેઠો હોય અને તને આવું સપનું આવ્યું હશે. ભગવાન મળે, ભગવાન મળવા બહુ સહેલી વાત નથી હરજી ભાટી. નહીં મહારાજ, સાથે સાથે મને નિશાની પણ આપી છે.
હા હરજી ભાટી, શું તારી નિશાની છે એ તો મને જણાવ. અરે મહારાજ, ચૂલેથી ઉકરતી ડેગુ ઉતરે, આપણે રંગ મહેલ ની અંદર કુમકુમ ની વાંચ પકલી પડે એવી મને નિશાની આપી છે. અરે હરજી ભાટી, તું તો ધન્ય બની ગયો ભાઈ, તને ભગવાન નો ભેટો, ખરેખર તને ભગવાન નો ભેટો થઈ ગયો છે ભાઈ, ખરેખર તો ધન્યવાદ થઈ ગયો છે. અરે હરજી ભાટી, ભગવાન તને મળ્યા તો ભગવાને તને શું કીધું ભાઈ? અરે મહારાજ, જ્યારે જન્મ ધારણ કરે ને ત્યારે પહેલી આરતી મારા હાથે ઉતરે આવ પ્રભુએ મને કીધું છે. અરે ભલે ભલે હરજી ભાટી, જ્યારે પોકરણ ગઢની અંદર દીન દયાળુ દયાના સાગર નું પ્રાગટ્ય થાય ત્યારે જરૂર પેલી આરતી હરજી ભાટી ના હાથે ઉતરે, એ હું પણ તને એક સત વચન આપું છું ભાઈ. ભલે મહારાજ. એ સેવા માં વિદ્યા નવનમાસ, સેવા માં એક પુત્ર નો જન્મ થયો છે, કુમકુમ ના પાંચ પગલા પડ્યા છે, અને રસોડા માં જોયું તો ઉતરતા દૂધ ના ડેગડા ઉતરા છે, અને મારા બા સાહેબે કેવડાવી છે, પુત્ર નું નામ સૌ રાખીશું. અરે પ્રધાન વીરા, આ તો ઘણી ખુશની વાત કહેવાય, શેરીએ ગલીએ સાકર વેચાવો, ચોકે ચોકે સાચા મોતીના સાથિયા પુરાવો, હે રાખો રાખો વીરામ દેવ રૂડાવડા. બીજા પુત્ર નો જન્મ થયો છે, અને મારા બા સાહેબે પાછો કેવડાવ્યું છે કે તમારા મહારાજા ને પૂછતા આવો કે આપણે બીજા પુત્ર નું નામ શું રાખીશું. અરે પ્રધાન વીરા, આ તો ઘણી ખુશની વાત કહેવાય, અભિલ ગુલાલ ના છાંટણા છટાવો, શેરી અને ગલીએ સાકર વેચાવો, અને સાચા મોતી ના સાથિયા પુરાવો, હે રાખો રાખો રામ દેવ રૂડના. ચીખલિયા પરિવારને આંગણે અત્રે ખોડા પીપળનું રામમંડળ રમતા રમતા પીરના પ્રાગટ્ય સુધી પહોંચી ગયું હોય, અહીં વીરા વીરમદેવનો અને પીર રામદેવનો જન્મનો ઉત્સવ મનાવવાનો હોય, ભાઈ જતા બહેનોને નમ્ર વિનંતી, પગમાં બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો, અને બહેનોને ખાસ વિનંતી 5 મિનિટ પૂરતા માથે ઓઢી લેજો. એ સમર ડોળાઈ બાબા, એ સમર ડોળાઈ, કેસર કંકુના પીરને છાંટણા છટાવો.
અવતાર કે કરવા ભેરવ દાસ
તમામ સભ્યો રામદેવ મહારાજ ની આરતી ઉતારવા માટે આવી જાવ. ચીખલિયા પરિવાર બધાય રામદેવ મહારાજ ની આરતી ઉતારવા માટે આવી જાવ. રામારણો જાના ધણી રામારણો જાના ધણી માલા પોકરણ ગઢના તમે અભીર હે વાલા યરજી સુણી વેલે રાયા બજો હે વાલા વિરા વદે નવી હે વાલા યરજી સુણી વેલે રા પધાર જો ये वाला वीरा मदे नवी तो कसंदिया समेली आरती जालर न हो झलकार तो कसंदिया समेली आरती जालर न हो રામદેવપીર મહારાજ ની આરતી ઉતરી રહી હોય હોય તો રામદેવપીર મહારાજ ની આરતી ઉતરી રહી હોય તો અહીંથી ગાવામાં આવે. ગાતા આવડે તો ગાવું, નકર બે હાથની તાલી પાડજો, કારણ કે આ તો બાર વીજના ધણીની આરતી ઉતરી રહી છે. તો ઘડીક વાર ટાઈટ લાગતી હોય તો હાથ કાઢી નાખજો, તાલી પાડજો. એ લાછાને લક્ષ્મીનું તારે રે મારા પીરજી ની આરતી જય જય રામદેવ. એ ઢોહો
હીરમાં એ માલા મણી દાદી ને જડે છે સરજુ હીરમાં હૈયો બાર બીજ ના ધણની આરતી ઉતરતી હોય ઘી ઘુમર ના ધૂપ ચડતા હોય ને એમ કેવા તો હોય ને લગલગ નજા ધારી બાર બીજ નો ધણી ગઈ નો ગોવાર થઈ ને હલતો હોય મોય અને એના રાવા મને રમતા હોય એના આરતી અંગ રમાતા હોય અને બાર બીજ નો ધણી આવી ને ખમયા ખમકાર નો કરે ને બાપ તો જગત ની માલિક ઓર તાને કોઈ નો પૂજે હો રમકડું નો રમાડું તો આજ ખોળા પીપર નો બાપ રામદેવ મટી જાવ હો
દોટ મેલી દોટ મેલી દોટ 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 મેલી દોટ પટેલનો જતી મેલી દોટ યો જન જોગ માં આવી આવીને મારી વારું રે કરો એ નમુ નમુ વરિયા જે જો વિચારિયા જ બડા મન ભરી દમે અને કરુણે વીરા બડા મન ભરી દમે યાદ કરો અને દેદી આજ મને ના બાલુડા કેતા હોય કે હે બાપ આજ તારું નામ લઈ આજ તારો નેજો લઈ અને બાપ ગામડે ગામડે રખડી છી હો પણ જોજે હે મારા ઘોડા પીપરના પીર આજ તારા છોડું લાવને કળવો કાંટો નો લાગે હો અને તેથી આજ મારો ઘોડા પીપરનો પીર કેતો હોય કે હે બાલુડા આજ મારો નામ લઈ અરે આજ મારો નેજો લઈ અરે બાપ વિદેશ વયા જાઉં અને કદાચ જો કોઈ આંગળી ચીંધે અને એકવાર જો આંગળીના ટેરવે હિસાબ નો લઉં અરે બાપ તો તો ખોળા પીપરનો બાપ રામદેવ નો કહેવાઉ બુજી ભમરીયો ભલો તને કેસરીયો વાઘો કેસરીયો વાઘો રામદેવ મહારાજ નો જન્મ થઈ ચુક્યો હોય તો ધૂપ ની અંદર જે કઈ પણ આપવું હોય તો અત્યારે આપી શકો વાડી રે માયલો લીલો લીલો ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો રે ગાજો અત્યારે રામદેવજી મહારાજની જન્મની ઝોલી અત્યારે આવી રહી હોય તો તે ઝોલીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી ઝોલીને વધાવી લેજો મિત્રો હુલુ લુલુ હાલા રે હાલા બોઢો યજ મલના રે લાલા એ તમને પારણીએ રે જુલાવે મિનલ દે માવડી તમને તમને ઘણી રેખમાં
રાજમાંથી કોઈ સારા એવા કાપડિયા ને બોલાવો.
એ આજે પરદાન બોલાવે કપડિયા આવા જોરે એવું સરસ મજાનું કિંમતી કાપડ એ પણ કાપડ સારું નથી તારા જેવું છે અરે પ્રધાન વીરા જી મહારાજા આ કાપડ સારું છે આ કાપડ ની કિંમત પૂછો કાપડિયા ને પૂછો આ કાપડ નું કિંમત શું છે કિંમત 500 રૂપિયા કેના તારા જા હવા લઈ જા અરે પ્રધાન વીરા જી મહારાજ રાજમાં કોઈ દરજી હોય તો દરજી ને બોલાવો એ આજે પ્રધાન બોલાવે દરજી આવા જોરે બોલાવે શું કામ
છે એમ ગુસ્સે થી જોમાં રાતા પીરા થાતા હું કામ એક વાગ્યો અત્યાર લગી તું હતી ક્યાં ઈ કેને બજર હુંગો ક્યાં ગઈતી તું એવું ક્યાં બજર હુંગો નથી બહુ ખાવ ખાવ ન કરે એક વાગ્યો ભલે બે વાગે ખાય તો હું વાંધો છે આ ફાઈન નાખતા જાવ દીએ દીએ ઓસો ગરસો આવે જો હું બોલો આપડા રાજના કુંવર રહે ને હા હા એનો ઘોડો સીવવાનો છે એના માટે હા હા તો રાજમાંથી કાપડ આવ્યું છે હા તો જલ્દી થી આપણે ઘોડો સીવવાનો છે એટલે હું કરશું રાજના કુંવર નું ઘોડો સીવવાનો છે અને રાજમાંથી કાપડ આવ્યું અરે આવો મોકો તો આપણને ક્યારેક જ મળે જોવા તો દો કાપડ કેવું છે રાજના માણસો કેવું કાપડ વાપરે છે એમ જોવા દો પણ આમાં કઈ મન નો નાખતી હો નકર દખલતી કઈ આવો તમે જોવા દેવું જોવા દો એમ કરો માં એમ આપણને કોક દી મોકો મળ્યો તો જોવાય નહીં દો હા જોઈ લે બસ હા શું વાત છે એક વાત કહ મને ખબર હો ખબર કેવો તારો બાયું ને શું હોય મને મારું એવું નથી તમે કહેતા હતા વાત કહો નકર કાઈ ના આટલા માણા વચાર ને ધુવાણો કરી નાખો વાત કહો અરે ઠીક કહી દી બહુ નો કરતા નકા બીજે કા તો બીજે પછી હવારે એમ કે અમારી કરું છું એવું નથી એટલે હું શું તમને કહેતા રાજમાંથી કાપડ બહુ મસ્ત નું આવ્યું છે આનું મારા માટે બ્લાઉઝ સીવું હોય અને જ્યારે તમારી મારી હગાઈ થઈ હતી ને એ હાડે દોડે ના પીસ પોલકા ના બધા મેં સાચવ્યા સજી એનો આપણે ઘોડો સીવી નાખીને આનો માર બ્લાઉઝ સીવી નાખી કેટલો મસ્ત લાગે મને કેતી રાજ નું કાપડ મળે બોલો માગો આવે એવી લઈ કાંઈ માગો આવે એવી ન લાગો તમારે સીવી દેવું તો સીવી દો મને બહુ જ ગમે બીજી લપના કરો એમ નહીં તાર બાયે તને લઈ દીધા ઈ નથી ગમતા તો આ ક્યાંથી તને ગમે બીજું ખબર કેવા લેખ છે અરે આજ કાપડ લખીને મારું નો જ હાલે ને તમારે જેવા બેઠો એ ક્યાંથી હાલે ક્યાં ગયો પરેશભાઈ હગે કરવા માં ઈ હતો આ તારા ધંધા જો પરસાદી વાટવો હોય કે આ જ તારે કરવાનું શું હાસી લો કે અસલ મોટા અસલ મોટા મોટા ને તો હોય એમાં અસલ અસલ ક્યાં કોઈ એમ કે બાડી બોબડી સૌ લુલી લંગડી સૌ જીભડો તારી માં જેવડો છે જીભ તો અકલ માર બાઈ મને આમ તો કે પાણી નાઈ તે માર મમ્મી મને કીધું તું બટા કે બીજા ની કોઈને મોરી થઈ લેતી ને ત્યાં જઈને ઊંડા પક કરીને ખાઈ જે તો ખાવા જેવું ખાવ જ ને તારી માં તો એમ એવું નહીં એવું બધું શીખડાયું હે તેમનો કીધું થોડીક સેવા હાવ હારણ કરજી એમ સેવા તો કરું છું આ સેવા હોય ને આવા હોય આમ જોવો જોઈને બે હાવ ધરાય એમ પડ્યાસ આમાં લાગે છે કે એમ નહીં આમ તો બાપન ટાટી ભંગ ગયો તમારા બાપા ને શ્વાસ નું દરજ છે ઘી નથી દેવાય અને મારા બાપા ને તમને બે ધુમા મારે તો કોઈ દી કઈ ન થાય દેવી છે કે ખબર ન મારી મમ્મી જેવી
થોડુંક લાગે એવું નહીં લે પરેશભાઈ. આજ હું હા વાવ કરે મને બટ એ જડે છે જા હું ક્યાં ના પડ ઘણી જણે તો જાવ દા હોટ માં આયલા જાવ તમ તો મારતા તો જેમ કહે છે શું કરતે હો ઈ હારું કામ તો કરે જીભડો તો નો આકે હવે કાઈ એ કામ ન કરતે આપણે એમ કઈ બરતો અંદર લઈ લે તે તેની ભાષા ચાલુ કરે નહીં તો લઈ આવે જો બાપ કે ડોહા આ ડોહા તારે હું ખાવું એમ કેદી મે તમાર બાપ ને ડોહો કીધો કેની વાર કે એને નાના કેદી મે તમાર બાપ ને ડોહો કીધો આવો જિંદગી કે ખોટું બોલો છો આ તો વધતું જાય આને કદી જો તમારા ભાઈ ને સાન મુનારિયા બારો કાટલા માણા વચ્ચે ધુવાણો ન કરે કોઈ દી તારો હમણાં ધુવાણો થાય એમ નથી કિંમત હાથ ફૂટશે.